ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્સરસાઇઝ 3.1માં આગળ વધીએ. મેં તમને 1-6 દાખલા કરાવેલા અને એવું કહ્યું કે 7, 8 અને 9 દાખલો ઇઝી છે, જાતે ગણજો. પણ તે છતાં હું તમને અત્યારે થોડા સમજાવી દઉં છું. 7મો દાખલો જુઓ. ધ એનરોલમેન્ટ ઇન અ સ્કૂલ ડ્યુરિંગ 6 કન્ઝિક્યુટિવ યર્સ વોઝ એઝ ફોલો. એટલે સળંગ 6 વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તે આપણને નીચે આપી છે, અને આ સમયગાળા દરમિયાન તમારે શાળાના વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યા શોધવાની છે, મીન શોધવાનું છે. ચાલો તો હવે એનું સૂત્ર લખી દઈએ. મીન એનરોલમેન્ટ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ એનરોલમેન્ટ. આગળ જે સંખ્યા આપી છે એ બધાનો આપણે તમારે ઉપર સરવાળો કરવાનો, અને નીચે નંબર ઓફ યર્સ એટલે 6 વર્ષ આવશે, કેટલા વર્ષનું શોધીએ છે તે. આ પ્રમાણે સરવાળો કર્યો તો 12,348 ભાગ્યા 6 અને ભાગાકાર કરીએ એટલે જવાબ કેટલો આવે? 2,058. તો એનો આન્સર ધ મીન એનરોલમેન્ટ ઇઝ 2,058 પર યર. એક વર્ષનું કેટલું છે? 2,058. જોયું? ચાલો આ પ્રમાણે હવે દાખલો નંબર 8 કરીએ. રેઇનફોલ, વરસાદ પડે છે તેનું મિલીમીટરમાં માપ આપ્યું છે, 7 ડેઝનું, 7 દિવસનું આપ્યું છે, અને આપણે એના પરથી 3 સવાલ આપ્યા છે. ફાઇન્ડ ધ રેન્જ ઓફ ધ રેઇનફોલ ઇન ધ અબોવ ડેટા. ઉપર જે આપણને માહિતી આપી છે એનો વિસ્તાર શોધવાનો છે. ફાઇન્ડ ધ મીન રેઇનફોલ ફોર ધ વીક. આખા અઠવાડિયા દરમિયાન પડેલ વરસાદની સરાસરી શોધવાની છે. અને પછી શું આપ્યું છે? ઓન હાઉ મેની ડેઝ વોઝ ધ રેઇનફોલ લેસ દેન ધ મીન રેઇનફોલ. એટલે શું? આ આખા અઠવાડિયામાં કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદથી પણ ઓછો પડ્યો છે તે શોધવાનું છે. તો મને લાગે છે કે પહેલો અને બીજો દાખલો તમને આવડશે. વિસ્તાર શોધવાનો તે અને સરાસરી શોધવાની છે તે જોઈએ. ચાલો આપણે જે માહિતી આપી છે તેની પરથી મેં શોધ્યું હાઈએસ્ટ રેઇનફોલ કેટલું છે? 20.5 મિલીમીટર. અને લોએસ્ટ કેટલું છે? 0 છે ને, સોમવારે ગુરુવારે બધું 0-0 છે. અને વધારેમાં વધારે ક્યારે છે? ફ્રાઈડેના શુક્રવારે 20.5 છે. તો તમને આ બંને મળી ગયું, હાઈએસ્ટ અને લોએસ્ટ. એની પરથી રેન્જ મળી ગયું. માઇનસ કરો હાઈએસ્ટ રેઇનફોલ માઇનસ લોએસ્ટ. 20.5માંથી 0 બાદ કરો તો કેટલા આવવાના? 20.5. બરાબર. ચાલો આગળ, એટલે પહેલા સવાલનો જવાબ મળી ગયો. બીજો શોધીએ સરાસરી. ઉપર સમ ઓફ ઓલ ઓબ્ઝર્વેશન, બધા પ્રાપ્તાંકોનો સરવાળો, અને નીચે આવશે એનો નંબર. નંબરમાં તો 7 દિવસ આવશે ને. ઉપર સરવાળો કર્યો તો 41.3 આવ્યું, અને છેદમાં 7 એટલે આવ્યું 5.9. સરાસરી કેટલું આવ્યું? 5.9. હવે ત્રીજા સવાલના જવાબમાં શું આપણે લખીશું? કેટલા દિવસોમાં વરસાદ 5.9 કરતાં પણ ઓછો પડ્યો. તો તમારે કોષ્ટકમાં જોઈ લેવાનું. કોષ્ટક પર આવો, જુઓ આ બાજુ 0.0, તો 5.9થી ઓછું છે ને, એટલે સોમવારે 12.2 નહીં ગણાય. બુધવાર આવશે, 2.2 છે. ગુરુવાર પણ આવશે, શુક્રવાર નહીં આવશે. શનિવાર આવે કે નહીં આવે? શનિવાર પણ આવશે અને રવિવાર પણ આવશે. બરાબર. ચલો જુઓ નોટમાં. ફ્રોમ ધ ટેબલ વી ફાઇન્ડ ધેટ મંડે, વેનસડે, થર્સડે, સેટરડે એન્ડ સન્ડે, એટલે કે 5 દિવસ ધ રેઇનફોલ વોઝ લેસ ધેન ધ મીન રેઇનફોલ. સરાસરી કરતાં પણ ઓછો વરસાદ પડ્યો છે. બરાબર ને. ચાલો 9મો દાખલો જુઓ. ધ હાઈટ આપી છે, 10 છોકરીઓની કંઈ હાઈટ આપી છે, એના માપ આપણને આ બધા આપ્યા છે. એની પરથી નીચે 5 સવાલ આપ્યું છે. સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી? પછી સૌથી ઓછી જેની ઊંચાઈ છે તે કેટલી છે? વિસ્તાર શોધો, સરાસરી શોધો. અને આ ઉપર શોધ્યું તેમ કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતાં પણ વધારે છે? પહેલાં તો જે આંકડા આપ્યા છે ને તેને આપણે એસેન્ડિંગ ઓર્ડરમાં ફેરવી દેવાના. એસેન્ડિંગ ઓર્ડરમાં ફેરવ્યું ને તો આ પ્રમાણે આવ્યું 128, 132, 135, 139 એ પ્રમાણે. તો આ ચડતા ક્રમમાં ગોઠવતા મને એક વસ્તુ, બે વસ્તુનો જવાબ મળી જાય. હાઈટ ઓફ ધ ટોલેસ્ટ ગર્લ. ટોલેસ્ટ ગર્લ એટલે શું? ઊંચામાં ઊંચી છોકરીની લંબાઈ મળી ગઈ 151, કારણ કે એ આપણો સૌથી છેલ્લો છે. જુઓ પછી બીજા સવાલનો જવાબ પણ મળી ગયો. હાઈટ ઓફ ધ શોર્ટેસ્ટ ગર્લ 128 છે ને, 128 સૌથી નાનું. તો આ બંને ઉપરથી આપણને રેન્જ મળી જાય. રેન્જ પણ શોધી કાઢી, બાદબાકી કરી એટલે 23 સેન્ટીમીટર રેન્જ આવી. એની પરથી પછી ચોથા જવાબમાં શું આવે? મીન, સરાસરી શોધો. એનું સૂત્ર મૂકો. સૂત્ર મુકાઈ ગયા પછી આ બધાનો સરવાળો કરો અને છેદમાં કેટલા આવશે? 10 આવશે. બરાબર ને. એટલે એ ભાગાકાર કરશો એટલે એનો જવાબ આવ્યો 141.4. હવે જો તમે સરવાળો જ ખોટો કરશો તો પછી ભાગાકાર પણ ખોટો આવશે. એટલે સરવાળો અને ભાગાકાર એકદમ વ્યવસ્થિત કરશો તો સરાસરીના બધા દાખલા સાચા પડે. ચલો હવે છેલ્લા દાખલામાં શું છે?
કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતાં વધારે છે, 141.4 સેન્ટીમીટર કરતાં વધારે આવતું હોય તેવી છોકરીઓ કેટલી, તે આપણે તમારે હવે આની પરથી જાતે શોધી લેવાનું. બરાબર ને? ચલો બાય બાય.